પંચમહાલ શહેરા તાલુકાના નાડા ગામની પ્રાથમિક શાળામાંથી પંખા ચોરનાર બે આરોપીઓને રંગે હાથે ઝડપી પોલીસે સોંપ્યા હતા। પંચમહાલ શહેરા તાલુકાના નાડા ગામની પ્રાથમિક શાળામાંથી પંખા ચોરાય હોવાની ફરિયાદ શાળાના મુખ્ય શિક્ષક દિવાળીબેન મંગળભાઈ પટેલે તારીખ 19/4/2015 ના રોજ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ચોરી સમૂહે નાડા પ્રાથમિક શાળાના ઓરડામાં બારણામાં નકુચા તોડી ઓરડામાંથી 7 પંખા ચોરી કરી ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાતા શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ભરવાડે પંખાની કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ખાનગી બાતમીના આધારે મેળવવાની શરૂઆત કરતા બાતમી દ્વારા માહિતી મળી કે બોરિયાવી ગામના વિજય શના ડાભી, કિરણ ભારત ડાભી અને બંને ઈસમો શાળામાંથી ચોરી કરેલા પંખા વેચવા જવાના છે। જેંગેની બાતમી મળતા શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ભરવાડે ખોજલવાસા ચોકડી પર વોચ ગોઠવી દીધા। વિજય શના અને કિરણ ભારત આ બંને ઈસમો પંખાના પોટલા બાંધી લઈને આવતા હતા। પોલીસને શંકા જતા પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડી પોટલાની તપાસ કરતા પોટલામાં બાંધેલા પંખા જણાયા હતા। મુદ્દામાલ સાથે આ બંને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં એવું પણ જણાવ્યું હતું કે બંને ચોરો લોકોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવે તો અન્ય કેટલી જગ્યાએથી ચોરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। ગઈકાલે નાડા ગામને બ્રાન્ચ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા દિવાળીબેન ત્યાં પોલીસ સ્ટેશન આવેલા, તેઓએ એમના સ્કૂલની અંદર એમ કે અમારે સ્કૂલના દરવાજા નકુચા તોડી અને અંદર પ્રવેશ કરીને સ્કૂલના જે પંખા લગાવવામાં આવેલા છે એ પંખાની ચોરી થયેલી, જે બાબતેની ફરિયાદ આપતા અમે એમને ફરિયાદ નોંધી લીધેલી અને ફરિયાદ નોંધ્યા બાદ અમે તપાસમાં નીકળેલા, ત્યાં ગુનાવાળી જગ્યાએ ગયા। બાદ તપાસ દરમિયાન અમને બાતમીદારથી માહિતી મળી કે ભાઈ બોરિયાવી ગામના બે જણા છે, કિરણ ડાભી અને વિજય સના ડાભી, આ બંને જણા એમ કે આ પંખા જેવા સામાન લઈને વેચવા માટે નીકળેલા છે એવી માહિતી મળતા કોજલવાસા ચોકડી પર અમે વોચમાં હતા, એ દરમિયાનમાં પોટલું લઈને બંને જણા નીકળ્યા હતા એટલે સગમતા જતા લોકોને પકડી પાડેલા અને તેમની તપાસ કરતા અંદરથી આમના સ્કૂલના પંખા અને બધું મળી આવેલું, જે અમે કબજે લીધેલ છે અને બંને જણાને આ ગુનાની તપાસના કામે હાલમાં અમારે તપાસ ચાલુ છે। સાહેબ વધારે એને પૂછપરછ કરવામાં વધુ ચોરી હાથમાં? હા, વધુ તો વધુ તપાસ ચાલુ છે, કોર્ટમાં રજૂ કર્યા પછી અમે એની વધુ તપાસ કરીશું, બધા બીજા ગુનાઓ પણ મને શોધી જવાની શક્યતા રહેલી છે અને તપાસ હજુ હાલમાં ચાલુ જ છે। ઇકબાલ શેખ, એસના ન્યૂઝ, શહેરા।